વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું સોજીના ગુલાબજાંબુ આ ગુલાબજાંબુ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતા હોય છે અને આપણા ઘરમાં હાજર હોય એવી જ વસ્તુથી બનીને તૈયાર થઈ જાય છે તો ક્યારેય ગુલાબજાંબુ ખાવાની ઈચ્છા થાય અને ઘરમાં માવો ના પડ્યો હોય કે એનું ઇન્સ્ટન્ટ મિક્સનું પેકેટ ના પડ્યું હોય તો પણ તમે આ ગુલાબજાંબુ બનાવીને ખાઈ શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો ફ્રેન્ડ્સ શ્રીજી ફૂડના પેજને ફેસબુક ઉપર લાઇક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલશો હવે તમે અમારી દરેક રેસીપી અમારી વેબસાઇટ ઉપરથી પણ જોઈ શકો છો ગુલાબ જાંબુ બનાવવા માટે મેં એક કપ સોજી લીધો છે જે રેગ્યુલર સોજી આપણે ઉપમા અને શીરો બનાવવા વાપરીએ એ જ અત્યારે મેં લીધો છે આને આપણે મિક્સર જારમાં દળીને એકદમ ઝીણો કરી લઈશું તો નાનું જાર અત્યારે મેં ઉપયોગમાં લીધું છે અને દળીને તૈયાર કરી લઈએ હવે એક જાડા તળિયાવાળી કે નોનસ્ટિકની કઢાઈ લઈ લઈશું અને એમાં ચારસો એમ દૂધ નાખીશું આ બસ્સો એમએલનો કપ છે એટલે બે કપ દૂધ આમાં નાખીશું દૂધ ફૂલ ફેટનું લેવાનું છે જેને મેં પહેલાંથી ગાળીને એકવાર ગરમ કરીને રાખ્યું છે એમાં એક ચમચી ખાંડ નાખીએ બે ચમચી મિલ્ક પાવડર અને આની સાથે જ આપણે એક ચમચી ચોખ્ખું ઘી નાખીશું એકવાર આને મિક્સ કરી લઈએ અને મીડિયમ ગેસ ઉપર આને ગરમ થવા દઈશું એકવાર મિલ્ક પાવડર સરસ રીતે દૂધમાં મિક્સ થઈ જવો જોઈએ બધું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સાઈડમાં મૂકી દઈશું હવે એક ફ્રાય પેન લઈ લઈએ જેમાં આપણે સોજીને દળીને રાખ્યો છે એ ઉમેરવાનો છે તમે જોઈ શકો છો મેં આને એકદમ ઝીણો દળીને તૈયાર કરી લીધો છે હવે આને કોરોસ શેકવાનો છે તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે આને કોરો શેકી લઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આને શેકવાનો છે ઘી કે કાંઈ જ આમાં ઉમેરવાની જરૂર નથી પણ આને આપણે હલાવતા રહીશું સોજીનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે અને આમાંથી સ્મેલ પણ આવવા લાગશે તો ત્રણથી ચાર મિનિટ પછી સોજી શેકાઈ ગઈ છે જે દૂધ આપણે ગરમ કર્યું હતું એને એકવાર હલાવી લઈએ અને શેકેલો સોજી આમાં ઉમેરી દઈએ જો સોજી શેકવા માટે તમે મોટું વાસણ ઉપયોગમાં લીધું હોય તો એમાં પણ દૂધ નાખી શકો છો અત્યારે દૂધવાળું વાસણ મોટું હતું એટલે એમાં આપણે સોજી નાખ્યો છે સ્પેચ્યુલાની મદદથી એને સરસ રીતે મિક્સ કરીશું તમે જોઈ શકો છો અત્યારે સોજીના થોડા ગઠ્ઠા ગઠ્ઠા જેવું દેખાય છે પણ ધીરે ધીરે તમે જેમ આને મિક્સ કરતા જશો એ સરસ રીતે મિક્સ થઈ જશે અને આને મિક્સ કરતા હોઈએ ત્યારે ગેસ ધીમો રાખવાનો ધીરે ધીરે આ બધું મિક્સ થવા લાગ્યું છે આ રીતે ઠીક થવા લાગશે ગેસ ધીમો જ રાખવાનો છે અને આને મિક્સ કરતા જવાનું છે એકદમ સરસ આ મિશ્રણ કઠણ થઈ જાય ત્યાં સુધી આને રાખીશું હવે આમાં એક ચમચી ફરીથી ચોખ્ખું ઘી નાખીએ અત્યાર સુધીમાં આપણે બે ચમચી ઘી ઉપયોગમાં લીધું છે મિશ્રણ આવું કઠણ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે આવું ગોળા જેવું એનું બનતું હોવું જોઈએ હવે ગેસ બંધ કરી દઈશું કિચન પ્લેટફોર્મને લૂછી લઈએ એના ઉપર થોડું ઘી લગાવી દઈશું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ બધું આપણે કિચન પ્લેટફોર્મ પર લઈ લઈશું વાટકીની પાછળ થોડું ઘી લગાવી દઈએ અત્યારે એકદમ ગરમ છે તો પહેલાં એને વાટકીથી થોડું મસળીને સુવાળું કરી લઈશું જે કોઈ નાના નાના ક્યાંય ગઠ્ઠા તમારાથી રહી ગયા હોય તો તમે આ રીતે વાટકીથી એને મસળશો એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે હવે હથેળીની મદદથી આ લોટને મસળવાનો છે હથેળીમાં પણ મેં થોડું ઘી લગાવી દીધું છે જેથી હાથ પરે ચોંટે નહીં આ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી એને મસળીશું જેથી એકદમ સરસ સુવાળો અને સ્મૂથ થઈ જાય જેટલું તમે એને મસળશો એટલું એ સુવાળો થતો જશે હવે સ્ક્રેપર કે તવિથાની મદદથી આ રીતે લોટ બધો ઉખાડીને ભેગો કરી દઈશું આવું સ્મૂથ એનું ટેક્સર હોવું જોઈએ હવે આમાંથી નાના નાના ગોળા બનાવીશું હાથમાં થોડું ઘી લગાવી દઈએ અને જે પણ સાઇઝના તમારે ગુલાબજાંબુ બનાવવા હોય એવડા બોલ્સ બનાવજો અત્યારે હું મીડિયમ સાઈઝના બનાવીશ તો તિરાડ ના રહે એનું ધ્યાન રાખીને આ રીતે ગોળા તમારે બનાવીને તૈયાર કરી લેવાના છે હવે આને તળવા માટે મેં સનફ્લાવર તેલ લીધું છે તમારે ઘીમાં તળવા હોય તો પણ તળી શકો છો તેલ થોડું જ ગરમ થાય એટલે એમાં ગોળા નાખવાના છે તમે જોઈ શકો છો એકદમ ઝીણા ઝીણા દાણા બોલ્સની જોડે દેખાય છે એટલે તેલ કે ઘી જે પણ તમે ઉપયોગમાં લો એ એકદમ વધારે ગરમ ના હોવું જોઈએ નહીં તો એ ઉપરથી તમને તળાયેલા લાગશે પણ ગુલાબજાંબુ અંદરથી કાચા રહેશે એટલે સોજીના ગુલાબજાંબુને તળતી વખતે તમારે તેલના ટેમ્પરેચરનું ને ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તળવાના અને આ રીતે લાકડાના તવી થની મદદથી તમારે એને ફેરવવાનો છે આ રીતે ફ્રાય પેન પણ તમે હલાવીને એને તળી શકો છો થોડી થોડી વાર એને હલાવીશું પણ જેવા તમે એને તળાવવા મૂકો એવો તરત જ એને હલાવવાનું નહીં બે મિનિટ તો એને એની જાતે જ તળાવવા દેવાના નહીં તો એ તૂટી જાય તમે જોઈ શકો છો હવે આ ધીરે ધીરે તળાવવા લાગ્યા છે અને તળાવવામાં થોડો વધારે સમય લાગે છે પણ ગેસની ફ્લેમ આવી રીતની જ રાખવાની છે આ જો પ્રોપર તળાય તો જ એમાં ચાસણી પણ અંદર સુધી જાય નહીં તો જે ગુલાબજાંબુમાં ઘણીવાર ઠળિયા જેવો જે ભાગ રહી જતો હોય છે એ જ્યારે તમારા ગુલાબજાંબુ પ્રોપર તળાય નહીં ત્યારે જે પ્રોબ્લેમ થાય એટલે તળવામાં ખાસ ધ્યાન રાખવાનું આ રીતનો એનો કલર આવે એટલે એને કાઢીને આપણે ચાસણીમાં નાખીશું અને ગુલાબજાંબુ નાખો ત્યારે ચાસણી થોડી ગરમ હોવી જોઈએ ગુલાબજાંબુની ચાસણી કેવી રીતે બનાવી એ મેં પહેલાં જે ગુલાબજાંબુના વિડીયો ચેનલ પર બતાવ્યા છે એમાં બતાવેલું જ છે એટલે અત્યારે નથી બતાવી તો તમે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ ચાસણીની રેસિપી જોવા મળશે હવે ગુલાબજાંબુને આપણે ચાસણીમાં ચારથી પાંચ કલાક માટે રાખવાના છે ચારથી પાંચ કલાક પછી તમે એનો ઉપયોગમાં લઈ શકો તો આ કેવા બન્યા છે એ પણ હું તમને બતાવું તો એક ગુલાબજાંબુ ડિસમાં લઈ લઈએ તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ આ તળાઈને તૈયાર થયા છે તો હવે આ સોજીના ગુલાબજાંબુ બનીને તૈયાર છે આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જ્યારે તમે આને બનાવીને સર્વ કરશો ત્યારે કોઈને પણ ખ્યાલ નહીં આવે કે તમે આ સોજીમાંથી બનાવ્યા છે તો આ ભાઈ બીજ ઉપર આ ગુલાબજાંબુ બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે